नमस्कार विद्यार्थी मित्रों, भवंस श्री एके दोषी महिला कॉलेज जामनगर, डिपार्टमेंट ऑफ होम साइंस, SY BSc, SEM 3, पेपर नंबर 5, कम्युनिकेशन प्रोसेस डेवलपमेंट। प्रोफेसर मनीषा खक्कर। विद्यार्थी मित्रों, आपणे आ विषयने आपणे शुरुआत करिए ત્યારે આપણે સૌથી પહેલાં યુનિટ 1 દ્વારા શરૂઆત કરીએ। સબ્જેક્ટનું નામ છે પ્રત્યાયન સંચાર કોમ્યુનિકેશન પ્રોસેસ ડેવલપમેન્ટ। કોમ્યુનિકેશન એટલે પ્રત્યાયન પ્રક્રિયા, એટલે આપણે એમ કહીએ ને કે એક પ્યોર ગુજરાતી ભાષામાં પ્રત્યાયન અથવા તો સંચાર પ્રોસેસ એટલે પ્રક્રિયા, એની જે કંઈ છે સંચાર પ્રક્રિયાનું ડેવલપમેન્ટ। આપણા આ સબ્જેક્ટનું નામ છે સંચાર પ્રક્રિયાનો વિકાસ। હવે સંચાર પ્રક્રિયાનો વિકાસ કઈ રીતે કરી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો આપણે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ યુનિટ દ્વારા, જ્યારે આપણે આખી સિલેબસ થ્રુ આ યુનિટો સમજીએ ત્યારે જ આપણને એ સમજાશે કે પ્રત્યાયન પ્રક્રિયાનો વિકાસ કઈ રીતે કરી શકીએ। આજે આપણે યુનિટ 1 પ્રત્યાયન અથવા તો સંચાર, બે એક જ છે, પ્રત્યાયન અથવા તો સંચાર, એનો અર્થ, એની વ્યાખ્યા, મતલબ પ્રત્યાયનનો અર્થ ચેપ્ટર 1માં, પ્રત્યાયનની વ્યાખ્યા, પ્રત્યાયનનું મહત્ત્વ અને પ્રત્યાયનના હેતુઓ, આ ચાર ચેપ્ટર દ્વારા યુનિટ 1 સમજીએ। વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મેં જે મટીરિયલ પ્રોવાઈડ કર્યું છે, તો જ્યારે જ્યારે આપણે આ યુનિટ 1ની સમજૂતી આજે જ્યારે આપણે મારા દ્વારા તમને પહોંચી રહી છે, વિદ્યાર્થી મિત્રો, આ એક બહુ રસપ્રદ બાબત છે કે મારા દ્વારા જ્યારે તમને માહિતી પ્રાપ્ત થાય છે તો એને જ આપણે શું કહીએ છીએ, કોમ્યુનિકેશન પ્રોસેસ। એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને એક પોતાના વિચારનું આદાન પ્રદાન કરે છે તો એને આપણે કહીએ છીએ સંચાર, કોમ્યુનિકેશન કે પ્રત્યાયન। તો આજે આપણે જ્યારે યુનિટ સમજવા જઈ રહ્યા છીએ ત્યારે મેં તમને જે મટીરિયલ પ્રોવાઈડ કર્યું છે, મટીરિયલ સાથે રાખીને બેસો તો તમને વધારે સમજાશે, અને એના સ્ટેપ બાય સ્ટેપ એનું જે કંઈ અર્થ, વ્યાખ્યા, મહત્ત્વ અને હેતુઓ છે એ સારી રીતે આપણે કદાચ સમજી શકીશું। સૌથી પહેલાં આપણે જોઈએ તો પ્રત્યાયનનો અર્થ। પ્રત્યાયન એટલે આપણે, મેં પહેલાં જ કહ્યું ને કે મારા દ્વારા તમને માહિતી મળે છે, એટલે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને જે સંવાદ સંધાય છે, મતલબ એક કોમ્યુનિકેશન જે સધાય છે એને આપણે એ કહીએ છીએ। એટલે એનો સામાન્ય એક ભાષામાં કહીએ તો પ્રત્યાયન અથવા તો કોમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે કે આપણા જીવનમાં પ્રત્યેક પળે પોતાની જાતને જે જાહેર કરે છે। મનુષ્ય માત્ર એને ભગવાને એક બોલવા માટે સરસ જીભ આપી છે, અને એ બોલે છે ત્યારે કોઈક સાંભળે, વિદ્યાર્થી મિત્રો, સામે કોઈ સાંભળવાવાળું પણ હોય છે, તો એ બે વચ્ચેની જે આદાન પ્રદાન પ્રક્રિયા, આપણે ચહેરાના હાવભાવ કે અંગ ચેષ્ટાના સંકેતો દ્વારા અને ટેકનોલોજીકલ સાધનો દ્વારા આપણે પ્રત્યાયન કરીએ છીએ। એકદમ સ્પષ્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા બાબત સાબિત થાય છે, ટેકનોલોજીકલ સાધનો દ્વારા। અત્યારે આપણે આ ટેકનોલોજીકલ સાધનો દ્વારા જ આપણે એકબીજા સાથેનો પ્રત્યાયન સાધીએ છીએ। આજે વિશ્વના કોઈ પણ પ્રદેશમાં વસતા માનવી સુધી સંચાર પ્રક્રિયા પહોંચી શકે છે, જે માત્ર ને માત્ર ટેકનોલોજીના માધ્યમોને કારણે છે। આજે સંચાર ક્ષેત્રે રોજ બરોજ ઘણા નવા પરિવર્તનો આવે છે, અને આ પરિવર્તનની પ્રક્રિયા વડે જ સમાજના માળખામાં અને સામાજિક પ્રથામાં ફેરફાર થાય છે। સામાજિક પરિવર્તનના
જે કંઈ પ્રક્રિયા છે પરિવર્તનની પ્રક્રિયા, એના ત્રણ પગથિયા છે વિદ્યાર્થી મિત્રો, શોધ, પ્રસાર અને પરિણામ. કોઈ પણ વસ્તુની શોધ થાય પરંતુ જો એનો પ્રચાર પ્રસાર ન થાય તો આપણને કોઈ પણ પરિણામ મળતા નથી. અને એ શોધનું મહત્ત્વ જ ક્યારે સાબિત થાય છે વિદ્યાર્થી મિત્રો, કે એનો જો પ્રસાર થાય અને એને પછી એના પરિણામો મળે અને પરિણામોથી જ શોધનું એક મહત્ત્વ સાબિત થાય છે. શોધ પ્રક્રિયામાં નવા વિચારો સર્જાય છે અને તેનો વિકાસ થાય છે. પછી પ્રસાર પ્રક્રિયા વડે આ નવા વિચારોને સમાજના સભ્યો સુધી પહોંચાડવામાં આવે છે. અને પરિણામ એટલે કે સમાજની વ્યવસ્થામાં નવા વિચારોનો સ્વીકાર અથવા તો અસ્વીકારને નો જે કંઈ ફેરફાર થાય છે. જ્યારે કે નવા વિચારો ઉપયોગમાં લેવામાં આવે છે અને અથવા તો તેનો સ્વીકાર કરવામાં આવે છે અને દાખલા તરીકે અસ્વીકાર કરવામાં આવે તો ત્યારે તેની અસર થવાથી ફેરફાર થાય છે. સ્વીકાર કે અસ્વીકારથી સમાજમાં જે કંઈ પરિવર્તનો આવે છે કે ફેરફાર થાય છે તો એના એ બધાનો આધાર શેના ઉપર હોય છે? એક કોમ્યુનિકેશન પ્રક્રિયામાં. તો એ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. વર્તમાન સમયમાં સંચાર અને વિકાસને એક વિજ્ઞાન, કલા અને વિષયની રજૂઆત માટે શિસ્તબદ્ધ રજૂઆતના એક સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે. આજે પબ્લિકેશન ક્ષેત્રે અનેક સંશોધનો થાય છે, નવા નવા મેગેઝિનો લોકો સમક્ષ આવતા રહે છે જે કોઈ પણ ક્ષેત્રની નવી માહિતી પૂરી પાડે છે. આ સિવાય રેડિયો, વાર્તાલાપ, ફિલ્મ પ્રદર્શન, ડેમોન્સ્ટ્રેશન, ટીવી મતલબ ટેલિવિઝન વગેરે સંચારના વિકાસમાં અમૂલ્ય ફાળો આપી રહ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એમ જોઈએ ને તો આ એક જ જે પેરેગ્રાફ છે એમાં ઘણા બધા લેક્ચર આપી શકાય, પણ આપણે સમયની મર્યાદામાં રહીને જ્યારે સમજવાનું છે ત્યારે આપણે જે કોઈ પણ ક્ષેત્રે જે નવા નવા પરિવર્તનો જે આવે છે એ પરિવર્તનો સમાજ સુધી પહોંચાડે છે એ કોણ પહોંચાડે છે? તો આ સંચાર પ્રક્રિયા મતલબ કમ્યુનિકેશન પ્રોસેસ. જે કંઈ આપણે એમ કહીએ ને કે નવા નવા શોધો થતી જાય તો એ શોધોનું જે કંઈ આપણે એમ કહીએ કે કોઈ નવા રિસર્ચો થાય છે. આપણે અત્યારે જે કંઈ ભોગવી રહ્યા છીએ, હાઈફાઈ ફેસિલિટી કે જે કંઈ નવા નવા ટેકનોલોજી, તો એ ટેકનોલોજીનું જે આપણે એમ કહીએ ને કે એનું પરિણામ એ શું છે? તો એક પ્રકારની શોધ. જો લોકોએ શોધ ના કરી હોય ટેકનોલોજી ક્ષેત્રે અને લોકો સુધી પહોંચી ના હોય તો આપણે સ્વાભાવિક છે કે એ ટેકનોલોજીનો અત્યારે આપણે ઉપયોગ કરતા ન હોત. શક્ય છે કે વિદ્યાર્થી મિત્રો, આપણે તમે અને હું આપણે આ માધ્યમથી અત્યારે એકબીજાને લેક્ચર દ્વારા જ્ઞાનની આપ લે આપણે કરી શક્યા ના હોત. પણ આ ક્યારે શક્ય બન્યું છે? તો ટેકનોલોજીનો વિકાસ, એનો ફેલાવો અને એના જે કંઈ એની અસર છે એ લોકો સુધી પહોંચી છે અને ત્યારે જ આ વસ્તુ શક્ય બની છે. એટલે કદાચ વિદ્યાર્થી મિત્રો, તમને પ્રત્યયની એક આપણે એમ કહીએ ને કે સામાન્ય એનું જે નોલેજ છે એ તમને અત્યારે પ્રાપ્ત થયું હશે. હવે આપણે એનો અર્થ જોઈએ તો કોમ્યુનિકેશન શબ્દ મતલબ પ્રત્યાયન મતલબ સંચાર, પ્રત્યાયન કે કોમ્યુનિકેશન એ બધું એક જ છે. એટલે કોમ્યુનિકેશન શબ્દ મૂળ લેટિન ભાષાના કોમ્યુનિશ પરથી આવ્યો છે, જેનો અર્થ છે કોમન મતલબ સામાન્ય. હવે કોમ્યુનિકેશનમાં બે કે તેથી વધારે વ્યક્તિ જ્ઞાન, લાગણી, વિચારો, માહિતી અને સૂચનાની આપ લે કરે છે. તો તે માટે સર્વસામાન્ય સમજૂતી સાધે છે અને સંદેશ મોકલે છે. સારા સંચાર માટે સંદેશની સ્પષ્ટ સમજૂતી થાય એ જરૂરી છે. અને એનો મુખ્ય ઉદ્દેશ્ય કોમ્યુનિકેટર અને રિસીવર બંને વચ્ચે પરપરિસ એટલે એમ જે કહેવાય ને કે પરસ્પર સંમેલિત થવાનો, ભાવ સ્થાપિત કરવાનો છે. એટલે કે સંચાર એવી પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે પારસ્પરિકતાને આધારે, પારસ્પરિકતા એટલે વિચારોનું આદાન પ્રદાન,
એના આધારે ભાવનાઓ અને વિચારોનું ચોક્કસ અને સંતોષકારક રીતે આદાન પ્રદાન કરે છે. જેમ કે દાખલા તરીકે મારા દ્વારા એટલે કે એક શિક્ષક અને તમારા થ્રુ અને વિદ્યાર્થી જે પ્રક્રિયાથી જોડાય છે એને આપણે શું કહી શકીએ? સંચાર. આપણે અત્યારે એકબીજા સાથે સંચાર પ્રક્રિયા કરી રહ્યા છીએ. એ ઉપરાંત વિસ્તરણ કાર્યકર્તા સમુદાયના લોકો સાથે કોઈ પણ બાબતની વાતચીતનો વ્યવહાર કરે તો તેને પણ સંચાર કહે છે. એટલે આ તમને એનો અર્થ આના દ્વારા એક સમજાઈ ગયો હશે કે સંચાર પ્રક્રિયા એટલે શું. હવે માત્ર એક વ્યાખ્યા દ્વારા પ્રત્યાયનને વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે, કારણ કે જુદા જુદા લોકો તેને જુદા જુદા સંદર્ભમાં જુદી જુદી રીતે જુએ છે. દાખલા તરીકે પર્યાવરણ કે વાતાવરણ જેમાં પ્રત્યાયન થાય છે તો તે ઈચ્છિત અને ઈરાદાપૂર્વકના ઉત્તરો શોધવા અને બીજાને સમજાવવા, આમ અર્થની વહેંચણીના પ્રારંભિક પ્રત્યાયનના સ્થાનિક ઉદ્દેશ્યને અનુરૂપ તેની વ્યાખ્યા આપવામાં આવે છે. મિત્રો, કોઈ એક દ્વારા એક વ્યાખ્યાને કોઈ એક ચોક્કસ આપણે એમ કહીએ ને કે પરિભાષામાં આપણે બાંધી શકીએ નહીં. જેમ લોકોના વિચારો અલગ એમ એ રીતે એ લોકો વ્યાખ્યા આપે, બરાબર? તો આપણે એક બે વ્યાખ્યા ઉદાહરણ સ્વરૂપ જોઈએ તો જે પોલ લિગનના મત મુજબ સંચાર એક એવી પ્રક્રિયા છે જેમાં બે કરતાં વધારે વ્યક્તિઓ વિચાર, હકીકત અને ભાવનાઓનું આદાન પ્રદાન એવી રીતે કરે છે કે તેમાંની પ્રત્યેક વ્યક્તિ સંચારિત સંદેશનો અર્થ, વિષય, સામગ્રી અને તેના ઉપાયોને સમજે છે અને તેમાં મોકલનાર અને લેનાર એટલે કે પ્રાપ્તકર્તા વચ્ચે સંદેશની આપ લે કરવામાં આવે છે. આ એક સમાજશાસ્ત્રીનું જે કંઈ જે છે એ અર્થકરણ એનું કરવામાં આવ્યું છે. પછી રોઝર્સે જણાવ્યું છે કે પ્રત્યાયન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા લોકો સામાન્ય સમજણ શક્તિએ પહોંચવા એકબીજા સાથેની માહિતીની આપલેનું સર્જન કરે છે અને વિતરણ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મારી પાસે તમને કોર્સ માટે આપવા માટે એક સંપૂર્ણ માહિતી છે. હવે એ માહિતીનું મારે તમને આપવી છે એટલે કે એને પ્રદાન કરવી છે તમને, બરાબર? પ્રદાન પ્રદાનની પ્રક્રિયા છે એ. અને તમે લોકો શું કરો છો કે એ માહિતીનું તમે તમારી રીતે સમજી અને તમારા જ્ઞાનમાં વધારો કરો છો. એટલે કે સંચાર એ શું છે? એક સામાજિક કે કોઈ પણ માહિતી છે એની આદાન અને પ્રદાનની પ્રક્રિયા છે અને એમાં બે કે તેથી વધુ વ્યક્તિ આદાન અને પ્રદાનની પ્રક્રિયા કરે છે. મારા દ્વારા આખા ક્લાસમાં જ્યારે શિક્ષણ આપવામાં આવતું હોય તો એક વ્યક્તિ દ્વારા અનેક વ્યક્તિને માહિતીની આપ લે કરી શકાય છે. એટલે બે કે બેથી વધુ વ્યક્તિ સુધીનું પણ માહિતીનું આપ લે વિદ્યાર્થી મિત્રો કરી શકાય છે એ. તો આપણે આ અહીંયા વિદ્યાર્થી મિત્રો જોયું સંચાલન પ્રક્રિયાનું જે કંઈ માહિતીનું આપ લે છે એ આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ એ. હવે આપણે એનો અર્થ અને વ્યાખ્યા જે વિદ્યાર્થી મિત્રો તમે સમજી, તો પ્રત્યાયનનું એ જ રીતે એનું મહત્વ શું છે અને એના હેતુઓ શું છે એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું.